દાહોદમાં પરીક્ષાનું પેપર લીક થવાનું મામલું જેમાં અંતે હવે પોલીસ મથકે પહોંચ્યો છે આ મામલો અને આ મામલે જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ જનરલ સેક્રેટરી સુપરવાઇઝર આચાર્ય સામે પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેના આધારે પોલીસે તપાસ હવે શરૂ કરી છે. તો ખૂબ જ ગંભીર બેદરકારી જે સામે આવી હતી, શાળાની બેદરકારી કહી શકાય મોટા ભાગે, અને તેને જોતા હવે ફરિયાદ નોંધાઈ છે ત્યારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો ગઈકાલે બોર્ડની પરીક્ષાનું પહેલું પ્રશ્નપત્ર જે લીક થયું હતું તેનો મામલો સમગ્ર રાજ્યમાં શિક્ષણ જગતની અંદર ખળભળાટ મચાવી દેનાર ગઈકાલે જે ઘટના બની છે દાહોદની MNP હાઈસ્કૂલમાં, જે કહી શકાય કે હોશિયાર વિદ્યાર્થીઓના ભાવિને સાથે ચેડા કરવામાં આવી છે. હાલ આપ જોઈ શકો છો જે દાહોદની MNP હાઈસ્કૂલનો કેમ્પસ છે, અને આપ જોઈ શકો છો કે જે કેમ્પસની અંદર પહોંચવા માટે જે એક મુખ્ય ગેટ આવેલો છે, ત્યારબાદ ફરીથી એક મેઇન ગેટ આવેલો છે, અને આ બંને ગેટ ક્રોસ કર્યા પછી જે શાળા બિલ્ડિંગ છે તેમાં હાલ જે આપણે જોવાઈ રહ્યું છે તે આ જ રૂમ છે જે ઉપરના માળે પહેલા માળે આવેલું છે. આ રૂમની અંદરથી જ જે ઝેરોક્સ મશીન તેમજ પેપર ઝડપીએ પાડવામાં આવ્યું છે, ત્યારે સવાલ અનેક ઊભા થાય છે કે આ ઘટનાની પાછળ આ સમગ્ર મામલે કોણ જવાબદાર છે? શાળા સંચાલક અથવા તો શાળાનો સ્ટાફ, શાળાનો આચાર્ય, કે કોને જવાબદાર ગણવા, તે એક મહત્ત્વનો સવાલ છે. હાલ જે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી, શાળાના આચાર્ય તેમજ જનરલ સેક્રેટરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને આગળની તપાસ હાથ ધરી છે, ત્યારે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે કોણ સંડોવાયેલ છે, આ મામલે કોની સંડોવણી નીકળી રહી છે. સાબિર ભાભોર, News 18 ગુજરાતી, દાહોદ. વાત વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામની. અમરેલીમાં ભાવનગર સોમનાથ હાઈવે પરની ઘટના છે જ્યાં વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો છે. ST બસ રૂટ શરૂ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ આ ચક્કાજામ કર્યો છે. તો ST સહિતના વાહનોની લાંબી કતારો અહીં લાગી છે. તેના પગલે ડેપો મેનેજર સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તો ચક્કાજામ અહીં કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા. ST બસનો રૂટ અહીંથી શરૂ કરવામાં આવે તેવી માંગ છે, અને તેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા આ ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો. તો કેટલાક વિદ્યાર્થીઓ જેમને હાલાકી પડી રહી છે દરરોજ શાળા કોલેજ જવા માટે, તેમની માંગ છે કે ST બસનો રૂટ અહીંથી શરૂ કરવામાં આવે. આ માંગ સાથે તેમણે ચક્કાજામનો કાર્યક્રમ કર્યો. તો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વાહન વ્યવહાર પુનઃવત કરાવવા માટે કવાયત શરૂ કરાઈ હતી.